સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે આવતીકાલે મતદાન પર્વ. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 22 લાખથી વધુ મતદારો નવા પ્રતિનિધિની પસંદગી માટે મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક. લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે બાબર ખાતે રવિવારે સમી સાંજે જ્વેલર્સના વેપારી પાસેથી 18 લાખનો મુદ્દામાલ ભરેલા થેલાની લૂંટ થતા ખળભળાટ. જોકે બાબર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગણતરીના કલાકોમાં જ ઘટનાનો ભેદ ઉકેલી દીધો હોવાના અહેવાલો. લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે સહિત 5 જણાએ દિયોદરના દેલવાડા ગામની બ્રાહ્મણ યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી દાગીના લૂંટી લીધા હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ. આરોપી તરીકે કોંગ્રેસ અગ્રણીનું નામ આવતા સર્જાયો ઉહાપો. બનાસકાંઠામાં આકરી ગરમીના આતંક વચ્ચે પાલનપુરમાં જીવ સેવા સંસ્થાન દ્વારા પક્ષીઓ માટે 1200 જેટલા પાણીના કુંડાનું વિતરણ. ગઢ ખાતે પણ રોટરી સેવાદળ દ્વારા ઠંડી છાશ અને મિનરલ પાણીની પરબનો કરાયો શુભારંભ. આવતીકાલે બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે લોકશાહીને વધુ મજબૂત કરવા બનાસકાંઠાના તમામ મતદારોને અચૂક મતદાન કરવા બીકે ન્યૂઝ ચેનલ પરિવાર આગ્રહભર્યો અનુરોધ કરે છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી. આવતીકાલે ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણી માટે મતદાન યોજાનાર હોઈ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે આશયથી તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકી બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં પાલનપુર, દાંતા, ધાનેરા, ડીસા, વાવ, થરાદ અને દિયોદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. બનાસકાંઠા લોકસભા બેઠક કુલ 22,29,601 મતદારો ધરાવે છે, જેમાં 11,65,734 પુરુષ મતદાર અને 10,63,734 મહિલા મતદારો છે, જ્યારે 10 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર 1,099 દિવ્યાંગ મતદારો છે, જ્યારે 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 329 મતદારો છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર તૈયારી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈ 11,725 કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત છે, જેમાં 2,826 પોલિંગ ઓફિસર 1, 2,826 પોલિંગ ઓફિસર, 3,202 મહિલા પોલિંગ ઓફિસર, 45 સખી મતદાન મથક ફરજ બજાવશે. આ ઉપરાંત બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર 2,428 બેલેટ યુનિટ મૂકવામાં આવ્યા છે અને 2,539 વીવીપેટ મશીન સહિત દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ 1 વિકલાંગ બુથ અને 1 વ્હીલચેર પણ મૂકવામાં આવી છે. બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલ મંગળવારે મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણીમાં વર્ષોથી મતદાન કરતા બનાસકાંઠાના 27 મતદારોએ લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યુવા મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાંગલેએ જિલ્લાના વયોવૃદ્ધ મતદારોને મતદાન કરવા અપીલ કરતો પત્ર પાઠવી શાલ ઓઢાડી 27 મતદારોનું ખાસ સન્માન કર્યું હતું. કલેક્ટરે વયોવૃદ્ધ મતદારોના કબર અંતર પૂછી આ વખતે પણ મતદાન કરવા અપીલ કરી વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ પરિવહન તેમજ વ્હીલચેર વગેરે વ્યવસ્થાની પણ જાણકારી આપી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર LB બાબણિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠક્કર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં 100 વર્ષથી વધુ વય ધરાવતા એટલે કે જીવનની સદી પૂરી કરી ચૂકેલા મતદારોની સંખ્યા 329 છે, જ્યારે 90 વર્ષથી મોટી ઉંમરના 3,909 મતદારો નોંધાયા છે. આ વડીલ મતદારોને વંદન કરવાની તક મળી તેનો આનંદ વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે વડીલોને મળવું, તેમને સાંભળવા એ પણ એક લાભો છે. આવતીકાલ મંગળવારે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આ દિવસે બનાસકાંઠાના દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. 80% થી વધુ દિવ્યાંગ,
પ્રજ્ઞાચક્ષુ અને 100 વર્ષથી ઉપરની ઉંમરના અશક્ત વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લાવવા અને પરત લઈ જવા માટે મુકાયેલા 75 વાહનોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાંગલેએ આજે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારો માટે દિવ્યાંગ મતદાતા સહાયક વાહન રવાના કરાયા છે. આ વાહનમાં વ્હીલચેર 1, સ્વયંસેવક 1 તેમજ અલ્પદ્રષ્ટિવાળા મતદારો માટે મેગ્નિફાઈડ ગ્લાસની વ્યવસ્થા પણ કરાઈ છે. બનાસકાંઠામાં દિવ્યાંગ મતદારોની સુવિધા માટે વિવિધ મતદાન મથક ઉપર 70 જેટલી વ્હીલચેરની વ્યવસ્થા પણ કરાઈ છે. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી માટે મતદાન પર્વની ઉજવણી કરવા થરાદ સબ ડિવિઝનની ટીમ પણ તૈયાર થઈ ગઈ છે. ચૂંટણી કામગીરી માટે નિયુક્ત થયેલા કર્મચારીઓને થરાદના નાયબ કલેક્ટર VC બોડાણાએ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી આજે જે તે મતદાન મથક તરફ રવાના કર્યા હતા. થરાદ કોલેજ ખાતેના મુખ્ય રવાનગી કેન્દ્ર ઉપરથી આજે ફરજ પરના તમામ કર્મચારીઓ પોતાની કામગીરી સંભાળવા માટે રવાના થયા હતા. થરાદ તાલુકામાં 1,15,625 પુરુષ અને 1,02,074 સ્ત્રી મળી કુલ 2,17,699 મતદારો નોંધાયા છે. ત્યારે 20 ગામના સંવેદનશીલ મતદાન મથકો ઉપર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સાથે વૃદ્ધ મતદારોનું સન્માન અને વિકલાંગ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા સ્ટ્રેચર જેવી વિશિષ્ટ વ્યવસ્થાઓ પણ કરાઈ છે. વળી ગરમીનો માહોલ હોય મતદાન મથકો ઉપર મેડિકલ સ્ટોરની વ્યવસ્થા પણ કરાઈ છે. પોલિંગ સ્ટાફને રહેવા માટે પણ મંડપ, ગાદલા, ભોજન અને મિનરલ પાણી ઉપરાંત સારવાર માટે મેડિકલની વ્યવસ્થા કરાઈ છે. થરાદ તાલુકાના 280 બૂથ ઉપર 1,120 પોલિંગ કર્મચારીઓ મુકાયા છે. મતદાન મથકો ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 198 પોલીસ જવાનો, 326 GRD અને હોમગાર્ડની 8 કંપનીઓ સાથે CRPFની 6 કંપની તેમજ SRP જવાનોને તૈનાત કરાયા છે. થરાદ પોલીસ મથકના 1 PI તેમજ 3 PSI પણ સઘન પેટ્રોલિંગ કરી સ્થિતિ ઉપર બાજ નજર રાખશે. ચૂંટણીની કામગીરી ચાલુ છે. 260 બૂથ ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1, મહિલા કર્મચારી, પટાવાળા સહિતના કર્મચારીઓનું ડિસ્પેચિંગ ચાલુ છે. VOC અને VPAT ડિસ્પેચિંગ જમણવાર પછી એમને આપવામાં આવશે અને તડકામાં કોઈ જગ્યાએ કે ચકાસણી ન કરે એની એમને સ્પષ્ટ ખાસ તાકીદ કરવામાં આવેલી છે. અહીં સરસ મજાની વ્યવસ્થા, દરેક માટે અલગ અલગ કાઉન્ટર આપવામાં આવેલા છે. પ્રિસાઇડિંગ ઓફિસર એના કાઉન્ટર ઉપર જાય, પોલિંગ ઓફિસર 1, મહિલા આ બધા અલગ અલગ એમના કાઉન્ટર પર જાય. સખી મતદાન મથક અને PWD મતદાન મથકની પણ અલગ વ્યવસ્થા કરેલી છે અને એમને માત્ર એ 5 મતદાન મથકનું અલગ બૂથ બનાવવામાં આવ્યું છે, ત્યાંથી એમનો ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી લગભગ 95% જેટલા આ ઓર્ડરનું વિતરણ થઈ અને ઝોનલની ટીમો ઉપર જે રૂમની અંદર બેસાડ્યા છે ત્યાં બનાવવામાં આવી ગઈ છે અને ઝોનલ મારફતે એમની આખી ટીમ લઈ અને જે તે બસ રૂટની અંદર અત્યારે જમ્યા પછી રવાના થશે અને પોતાનું મતદાન મથક સંભાળી લેશે. કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે અમે સઘન પ્રયત્નો કર્યા છે. માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અને એમના માર્ગદર્શનથી અમે સારામાં સારી સગવડ બધાને આપી શકીએ એ માટેના અમારા સંપૂર્ણ પ્રયત્નો રહ્યા છે. આવતીકાલ મંગળવારે યોજાનાર લોકસભા ચૂંટણીના 3જા તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે બનાસકાંઠા પોલીસ પણ ચૂંટણીને એમખેમ પાર પાડવા સજ્જ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના 2,620 મતદાન મથકો ઉપર મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 2,000થી વધુ પોલીસ જવાનો, 3,000થી વધુ હોમગાર્ડ જવાનો તેમજ બહારના રાજ્યોમાંથી આવેલ 6 જેટલી કંપનીઓને તૈનાત કરાઈ છે. જિલ્લાના 10થી 12% મતદાન મથકો સંવેદનશીલ હોય આ મતદાન મથકો ઉપર CRPF અને SRPના જવાનો મુકાયા છે. મતદાન દરમિયાન કોઈ સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ પણ સતત કાર્યરત રહેશે તેવું જણાવતા જિલ્લા પોલીસ અધિક્ષકે મતદારોનું સુરક્ષાની ખાતરી આપી તમામ મતદારોને અચૂક મતદાન કરવા આગ્રહભરી અપીલ કરી છે. સિવાયના અન્ય કેટલાક સુરક્ષા દળના કર્મચારીઓને કાલે ચૂંટણી પ્રક્રિયામાં જોડવામાં આવ્યા છે અને સંવેદનશીલ મતદાનો કેટલા છે અને તેના પર કેવી વ્યવસ્થા કરવામાં આવશે? આવતીકાલે 23 એપ્રિલના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જે ચૂંટણી થવાની છે એમાં લગભગ 2,620 મતદાન મથકો ઉપર આવતીકાલે મતદાન થવાનું છે. આ તમામ મતદાન મથકોનો વ્યવસ્થિત રીતે જે AROs અને ROs છે એમની સાથે મળી એનાલિસિસ કરી અને ક્રિટિકેલિટીનું અમારે એક એનાલિસિસ કરવામાં આવ્યું અને એના આધારે રાજ્યકક્ષાએ જે નોર્મ નક્કી કરવામાં આવ્યા હતા એ આધારે ડિપ્લોયમેન્ટનો પ્લાન નક્કી કરવામાં આવ્યો છે.
એમાં કુલ લગભગ 2000 કરતાં વધુ પોલીસના જવાનો, 3000 કરતાં વધુ હોમગાર્ડના જવાનો અને બહારના રાજ્યની 6 કરતાં વધુ કંપનીઓ જે છે એ અત્યારે સમગ્ર જિલ્લામાં તૈનાત છે. એ સિવાય સમગ્ર જે બૂથ અને બિલ્ડિંગનો જે બંદોબસ્ત છે એ સિવાય સેક્ટરમાં અને જે રૂટ જે છે ઝોન્સ છે એમાં પણ અલગ અલગ પેટ્રોલિંગની અને તમામ ટાઈપની વ્યવસ્થા કરવામાં આવી છે. એ સિવાય દરેક પોલીસ સ્ટેશનમાં QRTs અને એ ટાઈપના જે વ્યવસ્થા છે એની પણ રચના અત્યારે અહીંયા કરવામાં આવી છે. અને એ સિવાય જિલ્લા કંટ્રોલ રૂમ ખાતેથી પણ કન્ટિન્યુઅસ જે ચૂંટણીની પ્રક્રિયા છે એના ઉપર કોઈ પણ કાયદા વ્યવસ્થાનો ભંગ ન થાય અને કોઈ પણ અફવા ફેલવાથી કોઈ પણ ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ ના પહોંચે એના માટે સતત પ્રયત્ન કરવામાં આવશે. સંવેદનશીલ કેન્દ્રો કેટલા છે? ટોટલ જે એનાલિસિસ કર્યું છે જે 2620 જે બૂથ છે એમાંથી ઓલમોસ્ટ 10-12% જે છે એને વિવિધ ક્રાઇટેરિયાઝના આધારે ક્રિટિકલિટીમાં અત્યારે ગણવામાં આવેલું છે. એના ઉપર કોઈ ખાસ બંદોબસ્ત જે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જે ક્રિટિકલ હોય એમાં CAPFની મદદ લેવામાં આવે છે, SRPની મદદ લેવામાં આવે છે, વિડીયોગ્રાફી કરવામાં આવશે અને માઇક્રો ઓબ્ઝર્વરની પણ જે ક્રિટિકલ બૂથ છે એ જગ્યા મદદ લેવામાં આવશે. ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં પણ લોકસભા ચૂંટણીના મતદાન માટે 25 રૂટ બનાવી આજે કર્મચારીઓને જે તે બૂથ તરફ રવાના કરાયા હતા. બનાસકાંઠા બેઠકની ચૂંટણી માટે ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના કુલ 285 બૂથ ઉપર ચૂંટણીની કામગીરી માટે નિમાયેલા કર્મચારીઓને આજે ધાનેરા કોલેજ ખાતે EVM અને VVPAT મશીન તેમજ ચૂંટણી સાહિત્યનું વિતરણ કરી આ કર્મચારીઓને ફરજ ઉપર રવાના કરાયા હતા. ધાનેરા મતવિસ્તારમાં ધાનેરા તાલુકાના 78 તેમજ દાંતીવાડા તાલુકાના 56 મળી કુલ 135 ગામોમાં 3,95,572 મતદારો નોંધાયા છે, જેમાં 2,36,021 પુરુષ અને 1,91,951 સ્ત્રી મતદારો આવતીકાલે લોકસભા ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ બૂથ ઉપર EVM તેમજ VVPAT મશીનમાં ખામી ન સર્જાય તે માટે અલગ અલગ ટીમો બનાવી તમામ બૂથો ઉપર સીધી નજર રહે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. ધાનેરાના નાયબ મામલતદાર મોરસિંહ રાજપૂતે BK ન્યૂઝ ચેનલને મતદાન માટેની પૂર્વ તૈયારી વિશે વધુ વિગતો આપી હતી. અત્યારે તમામનું હેન ડિસ્પેચિંગનું કામ ચાલુ છે અને તમામને સામગ્રી આપી દીધી છે અને અત્યારે હાલ બસમાં તમામ સ્ટાફને બેસાડી અને હવે હાલ રવાનગી કરવાની ચાલુ કામગીરી છે. મતદાન સુધી માહિતી આપો કેટલું કઈ? તમામે તમામ 25 રૂટો છે. 25 રૂટોને અમે દરેક એક રૂટ 2-2 બસો ગોઠવી છે અને કોઈ સ્ટાફને અગવડ ન પડે એવી રીતે એકદમ શાંતિપૂર્ણ ડિસ્પેચિંગ થઈ ગયું છે અને હવે અત્યારે બસો રવાના થઈ ગઈ છે અને અમે અત્યારે હાલની તારીખમાં એ બસો રવાના કરવાની કાર્યવાહી. કેટલા બૂથો પર અમારા 285 બૂથો છે અને 285 બૂથોનો અત્યારે સ્ટાફ આવી ગયો છે અને રવાના કરવાનું અમે આયોજન ચાલુ છે. ધાનેરા તાલુકાના શિક્ષણ વિભાગે પણ વધુ ને વધુ મતદાન થાય તે માટે લોકજાગૃતિ કેળવવાના છેલ્લી ઘડીના પ્રયાસો ચાલુ રાખ્યા છે. સામાન્ય રીતે ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાન રોડ ઉપર તૈનાત રહે છે, પરંતુ ચૂંટણી પંચના આદેશ મુજબ ધાનેરાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી BM ગુર્જરે આજે શિક્ષકો સાથે ડીસા ધાનેરા હાઈવે ઉપરથી પસાર થતા વાહનો ઉપર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવી બુકલેટ આપી વાહન ચાલકો તેમજ મુસાફરોને વધુ ને વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. આ ઝુંબેશ દરમિયાન ગણતરીના કલાકોમાં જ આશરે 5,000 પુસ્તિકાઓનું વિતરણ કરી મતદાન માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરી 500 જેટલા વાહનો ઉપર મતદાન જાગૃતિના સ્ટીકર પણ લગાવાયા હતા. મતદાર જાગૃતિના અભિયાન દરમિયાન ઢોલ વગાડી મતદારોને વધુ ને વધુ મતદાન કરવા અપીલ કરાઈ હતી. પ્રભુતામાં પગલાં માંડેલ નવ દંપતીને પણ મતદાર જાગૃતિની પુસ્તિકા આપી મતદાન કરવાની અપીલ કરાઈ હતી. આવતીકાલ મંગળવારે બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર હોઈ જિલ્લા ચૂંટણી અધિકારી ઉપરાંત સમાજના અગ્રણીઓ તેમજ જાગૃત આગેવાનો પણ વધુ ને વધુ મતદાન કરવા બનાસકાંઠાના મતદારોને આહવાન કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાની સર્વાધિક લોકપ્રિય BK ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીએ પણ આવતીકાલે વધુ ને વધુ મતદાન કરી કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જાગૃતપણે પરિણામલક્ષી પ્રયાસો કરી સશક્ત રાષ્ટ્રના નિર્માણ સાથે લોકશાહીના જતનમાં પણ સહભાગી બનવા બનાસકાંઠા મતવિસ્તારના તમામ મતદારોને આગ્રહભરી અપીલ કરી છે. મતદાર મિત્રો નમસ્કાર. આવતીકાલે એટલે કે 23 એપ્રિલ મંગળવારના દિવસે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ભારતનું સૌથી મોટું પર્વ ચૂંટણી પર્વની ઉજવણી કરવા આપણે સૌ જઈ રહ્યા છીએ. મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે, તો આપણે સૌ સાથે મળીને 100% મતદાન કરીએ. સાથે સાથે જે યુવાન ભાઈ બહેનો 18 વર્ષના થયા છે અને પ્રથમ વખત
મતદાન કરવા માટે જઈ રહ્યા છે એમને શુભેચ્છાઓ સાથે આપ પણ સૌ આ દેશને સુરક્ષિત હાથોમાં આપવા માટે, આ દેશને સમૃદ્ધ બનાવવા માટે, આ દેશને મજબૂત હાથમાં આપવા માટે જરૂરથી મતદાન કરજો. બધા જ મતદાર મિત્રોને ફરીથી એકવાર આપણે 100% મતદાન કરીએ અને આપણી પવિત્ર ફરજનું આપણે નિભાવીએ એવી વિનંતી કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. નમસ્તે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે બાબર ખાતે રવિવારે સમી સાંજે જ્વેલર્સના વેપારી પાસેથી 1.5 લાખનો મુદ્દામાલ ભરેલા થેલાની લૂંટ થતા ખળભળાટ. જોકે બાબર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગણતરીના કલાકોમાં જ ઘટનાનો ભેદ ઉકેલી દીધો હોવાના અહેવાલો. લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે સહિત 5 જણાએ દિયોદરના દેલવાડા ગામની બ્રાહ્મણ યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી દાગીના લૂંટી લીધા હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ. આરોપી તરીકે કોંગ્રેસ અગ્રણીનું નામ આવતા સર્જાયો ઉહાપો. બનાસકાંઠામાં આકરી ગરમીના આતંક વચ્ચે પાલનપુરમાં જીવ સેવા સંસ્થાન દ્વારા પક્ષીઓ માટે 1200 જેટલા પાણીના કુંડાનું વિતરણ. ગઢ ખાતે પણ રોટરી સેવા દળ દ્વારા ઠંડી છાશ અને મિનરલ પાણીની પરબનો કરાયો શુભારંભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે? અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે, અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી.
કેમ બેટા? ડબલ ફિલ્ટર પૂનમ સરસું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીના પગલે દરેક સ્થળે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. જોકે આવી સ્થિતિ વચ્ચે પણ બનાસકાંઠાના બાબર ખાતે રવિવારે મોડી સાંજે લૂંટની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠાના બાબર ખાતે સોના ચાંદીનો વેપાર કરતા વેપારી પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ થતાં બાબરમાં ચકચાર મચી ગઈ છે. બાબર ખાતે સોની બજારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા સગાળચંદ દારસીભાઈ ઠક્કર રવિવારે સાંજના સુમારે નત્ય નિયમ મુજબ દુકાન વધાવી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાબરના આઝાદ ચોક પાસે ડબલ સવારીમાં આવેલા અજાણ્યા બાઇક સવારો સગાળચંદ ઠક્કર પાસેનો થેલો ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. સોના તેમજ ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ આશરે 18 લાખનો મુદ્દામાલ ભરેલ થેલાની લૂંટ કરી આ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે પીડિત વેપારી વયસ્ક હોય દોડી ન શકતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. આઝાદ ચોકમાં સાંજના સમયે લોકોની અવરજવર ઓછી હોય લોકો ભેગા થાય તે પૂર્વે જ લૂંટારુઓ બાઇક લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાની જાણ થતા બાબરના અન્ય વેપારીઓ તેમજ નગરજનો પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. આ ઘટનાના પગલે બાબરના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સોનાની વસ્તુ હતી, ચાંદી થોડી હતી, બાકી સોનાની વસ્તુ હતી, કેશ હતી 1 લાખ રૂપિયા અંદરથી. કુલ કેટલાની વસ્તુ હતી? વસ્તુ માલ 25 લાખ રૂપિયાનો માલ છે, 1 લાખ રૂપિયા અંદરથી કેશ છે. આ અમારા મોટા ભાઈ સગાળચંદ છે, સોના ચાંદીનો ધંધો કરે છે. બાબરની અંદર સાંજે 7 વાગે દુકાને વધાવી અને જનતા વીડિયો પાસે ઘરે જવા નીકળ્યા હતા. ત્યાં કને બે પલ્સર બાઇક ઉપર, લાલ બાઇક ઉપર આવેલા વ્યક્તિઓ એમના પાસેથી થેલો ઝપટી અને લઈને ફરાર થઈ ગયા. અંદાજીત 750 ગ્રામ સોનું છે, 500 ગ્રામ જેવી ચાંદી છે અને 80-90 હજાર રૂપિયા રોકડા છે. અંદાજીત 25-26 લાખ રૂપિયાનો માલ છે ટોટલ. આ બાબતે પોલીસને જાણ કરી છે અને એની FIR ફાડવાની તૈયારી ચાલે છે. કોઈ શકમંદ તરીકે? શકમંદ તરીકે બે હોન્ડા ઉપર CCTV કેમેરામાં દેખાય છે એ બરોબર એ જ માણસો છે અને એની તપાસ પોલીસ ચાલુ કરી છે. દરમિયાન ચૂંટણીના માહોલ વચ્ચે બાબરમાં સમી સાંજે લૂંટની ચોંકાવનારી ઘટના બનતા હરકતમાં આવી ગયેલી પોલીસે પણ આ બનાવની જાણ થતાં તુરંત જ નાકાબંધી કરાવી આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધરી ગણતરીના કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી દઈ મોટી સફળતા મેળવી છે. પોલીસે ઘટના સ્થળે નજીકના CCTV કેમેરાના ફૂટેજ મેળવી આ ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી દઈ મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી લીધા છે. પલ્સર બાઇક ઉપર આવેલા 2 અજાણ્યા શખ્સો સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 18 લાખનો મુદ્દામાલ લૂંટી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ નોંધાયા બાદ બાબર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે જ લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે સહિત 5 સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. દિયોદર પોલીસ મથકે નોંધાયેલી આ સનસનીખેજ ફરિયાદમાં પીડિત યુવતીએ તેણીને મહેસાણા લઈ જવાયા બાદ કોંગ્રેસ અગ્રણી અને લાખણી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે સહિત અન્ય શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ મહેશભાઈ દવે સામૂહિક દુષ્કર્મ વખતે ફરિયાદી યુવતીએ પહેરેલા કપડાં થેલીમાં ભરી રોડ ઉપર ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો છે. દિયોદર તાલુકાના દેલવાડા ગામની બ્રાહ્મણ સમાજની યુવતીનું અપહરણ કરી તેણીને ગાડીમાં મહેસાણા લઈ જઈ 2 માળના મકાનમાં ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ આ દુરાચારીઓ દ્વારા તેણીના સોનાના દાગીના સહિત 85,000 રૂપિયાના મુદ્દામાલ લૂંટી હોવાનો આક્ષેપ પણ પીડિતાએ કર્યો છે. આ મામલે દિયોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં યુવતીએ ગત 13મી ઓગસ્ટના રોજ તેણી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો દાવો કર્યો છે. જોકે આ દુરાચાર આચર્યા બાદ પણ તેણીને ગોંધી રાખી પોતાના પૂર્વ પતિએ હવસનો શિકાર બનાવી હોવાનો અને પોતાની હત્યા કરવાના ષડયંત્રની જાણ થઈ જતાં કોઈપણ રીતે છટકી ગત 18મી એપ્રિલે પિયર પહોંચ્યા બાદ પિયર પક્ષના લોકોએ હિંમત આપતા પોતે આ ફરિયાદ નોંધાવી હોવાનો દાવો પણ પીડિત યુવતીએ કર્યો છે.
ભોગ બનેલી યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે દિયોદર તાલુકાના કુવાતા ગામના પોતાના પૂર્વ પતિ અલ્કેશ રૂપારામ જોશી, પૂર્વ સાસુ ભીખીબેન રૂપારામ જોશી, લાખણી તાલુકાના જસરા ગામના વતની કોંગ્રેસ અગ્રણી અને લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે, વાવ તાલુકાના બડવેલ ગામના હેમજીભાઈ કાળુભાઈ બ્રાહ્મણ, તાજ કુવાતા ગામના જ વતની અને હાલ ગાંધીધામ ખાતે રહેતા પોતાના પૂર્વ જેઠ રઘુરામ રૂપારામ જોશીના નામનો ઉલ્લેખ કરતા દિયોદર પોલીસે આ મામલે ધોરણસરની ફરિયાદ દાખલ કરી ઊંડી તપાસ હાથ ધરી. બીજી બાજુ આવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા બ્રાહ્મણ સમાજ ઉપરાંત રાજકીય તક્તા ઉપર પણ ખળભળાટ મચી ગયો છે અને આ બનાવ આગામી દિવસોમાં નવા વમળો પેદા કરે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં આકરી ગરમીના આતંક વચ્ચે પાલનપુરમાં જીવ સેવા સંસ્થાન દ્વારા પક્ષીઓ માટે 1200 જેટલા પાણીના કુંડાનું વિતરણ, ગઢ ખાતે પણ રોટરી સેવાદળ દ્વારા ઠંડી છાશ અને મિનરલ પાણીની પરબનો કરાયો શુભારંભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક નંબર 9249566003 અને 89805-57303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં પાલનપુરમાં કાર્યરત મહેશ્વરી સમાજ મહિલા મંડળની મહિલાઓ દ્વારા શહેરના કંથરિયા હનુમાન રોડ ઉપર આવેલ મહેશ્વરી હોલ ખાતે નિવાસી બાલ સંસ્કાર શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં સમાજના 1-10 ધોરણના બાળકો ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરે તે હેતુથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી, યોગા જેવી પ્રવૃત્તિઓથી માહિતગાર કરી ઘરમાં આવતી વિવિધ અવસરોની જૂની કંકોત્રીઓમાંથી પર્સ, નકામા થઈ ગયેલા જીન્સ પેન્ટમાંથી બેગ તેમજ બૂટ ચંપલના બોક્સમાંથી મોબાઈલ સ્ટેન્ડ બનાવવાની કળા શીખવવામાં આવી હતી. આ શિબિરમાં સમાજના 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જય મહેશ. મહેશ્વરી મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરેલ છે. તેમાં 100 બાળકોએ ભાગ લીધો છે. એમાં 3 દિવસની અલગ અલગ પ્રવૃત્તિઓ છે, જેમ કે વેસ્ટમાંથી બેસ્ટ, ક્વિઝ, યોગા, રમતગમત, યોગાનું છે, એવી રીતે 3 દિવસનો પ્રોગ્રામ છે. એમાં મહેશ્વરી મહિલા મંડળની બહેનો તેમજ યુવક મંડળના આનંદભાઈ બચાણી, સમાજના જયપ્રકાશભાઈ કેલા, મહિલા મંડળની સુશલાબેન કકાણી, એવી રીતે હોદ્દેદારો, બધી જ બહેનોએ સરસ રીતે કામને, બહેનો જે શીખવાડવા આવે છે એ પણ એમનો સરસ રીતે પોતાનું આયોજન કરે છે. એવી રીતે બધા સાથ સહકાર આપી આ શિબિરનું આયોજન ખૂબ સારી રીતે કરેલું છે અને શિબિરને સફળ બનાવી છે. અને આના 100 બાળકોએ ભાગ લીધો છે. એના કન્વીનર દુર્ગાબેન પી મલાણી છે. એવી રીતે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરેલ છે અને એમાં ખૂબ જ સાથ સહકાર આપી અને એ શિબિરને સફળ બનાવી છે. દુર્ગાબેન પી મલાણી. જિલ્લા મથક પાલનપુર ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહદારીઓ માટે પાણીની પરોબો શરૂ કરાઈ છે. ત્યારે અબોલ પક્ષીઓને પણ કાળઝાળ ગરમીમાં રાહત મળી રહે તે માટે પાલનપુરમાં પક્ષીઓ માટે કાર્યરત જીવ સેવા સંસ્થાન દ્વારા શહેરના દિલ્હીગઢ વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. છેલ્લા 13 વર્ષથી આ સંસ્થા દ્વારા દર વર્ષે કુંડાનું વિતરણ કરાય છે. આ વર્ષે પણ સંસ્થા દ્વારા 1200 જેટલા કુંડાનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, બ્રહ્મ સમાજના અગ્રણી શૈલેષભાઈ જોશી, જીવ સેવા સંસ્થાનના પ્રમુખ પ્રજેશભાઈ પઢિયાર, ભવાનીભાઈ સહિત પક્ષી પ્રેમી અન્ય નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. જીવ સેવા સંસ્થાન દ્વારા કાળજાળ ગરમીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે પક્ષીઓને પાણીના પીવાના કુંડાનું વિતરણ જીવ સેવા સેવા સંસ્થાન છેલ્લા 13 વર્ષથી આ કામ કરી રહી છે અને અમે એક મીડિયાના માધ્યમથી લોકો જાગૃતિના કારણે ઠેર ઠેર કેમ્પો ઊભા થયા છે અને પક્ષીઓને જીવનદાન મળે છે, પક્ષીઓને પાણી પીવા મળી રહે છે. કેમ કે હવે કુદરતી આફતોના કારણે નળી નાળા સુકાઈ ગયાના કારણે લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારા ઘર કે બાલ્કનીમાં એક કુંડું પાણીનું ભરી નાખો કે ત્યાંથી પક્ષી પાણી પી શકે અને પક્ષીનો જીવ બચશે તો તમને એક ખરેખર આશીર્વાદરૂપ બનશે. આજે 1200 કુંડાનું વિતરણ કર્યું છે. છેલ્લા આ સંસ્થા 13 વર્ષથી કામ કરે છે અને કુંડાનું વિતરણ કરે છે અને મીડિયાના એવા માધ્યમથી કે લોકો જાગૃત થયા છે અને ઠેર ઠેર નવી નવી બધી સંસ્થાઓ અલગ અલગ કેમ્પો કરી અને પક્ષીઓને જીવનદાન આપવાનું એક સારું કામ કરી રહી છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે રોટરી સેવાદળ ગઢ દ્વારા દાતાઓના સહયોગથી ગઢ ગ્રામ પંચાયત નજીક પટેલ હોસ્પિટલ નીચે રાહદારીઓ માટે ઠંડી છાશ અને મિનરલ પાણીનો કેમ્પ ખુલ્લો મુકાયો હતો. આ કેમ્પમાં રોટરી સેવાદળ ગઢ દ્વારા રાયકા દાદા પરિવારના સૌજન્યથી ઠંડી છાશ અને પાલનપુર રોટરી ક્લબના પ્રમુખ કલ્પેશભાઈ શાહ અને હિતેશ સોની તરફથી મિનરલ પાણી પૂરું પડાશે. આજે ગઢના સરપંચ વસંતભાઈ રાઠોડના વરદસ્તે આ સેવાને ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે રોટરી સેવાદળના પ્રમુખ ડોક્ટર એલસી પટેલ, રૂપસિંહભાઈ રાજપૂત, લક્ષ્મણભાઈ ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી સેવાદળ ગઢ છેલ્લા 22 વર્ષથી કાર્યરત ગઢમાં એક સેવાભાવી સંસ્થા છે અને ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં દર વખતે અમે મફત છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કરીએ છીએ. આ વખતે પણ આવી ગરમીમાં રાયકા દાદા પરિવારના સાથ અને સહયોગથી અમે લોકો ગઢમાં પટેલ હોસ્પિટલ નીચે મફત છાશ વિતરણ કેન્દ્ર અને મિનરલ વોટરની સુવિધા પૂરી પાડી છે. તો દરેક ગામજનોને અને આજુબાજુના ગામના લોકોને એનો લાભ લેવા માટે વિનંતી છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 125 રૂપિયા વધીને 32,650 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા વધીને 38,250 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 200 રૂપિયા વધીને 38,050 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં એરંડાના ભાવ 1056 થી 1068 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 650 થી 701, ઘઉંના 345 થી 500, બાજરીના 425 થી 455, જીરુના 2200 થી 3061, વરિયાળીના 1100 થી 1301, સુવાના 1022 થી 1100, ગવારના 785, તમાકુના 1000 થી 1631, તેમજ રાજગરાના ભાવ 1050 થી 1117 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 5,070 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 3,801, ઘઉંની 928, બાજરીની 520, જીરુની 45, વરિયાળીની 91, સુવાની 12, ગવારની 3, તમાકુની 40,000, તેમજ રાજગરાની 661 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે આવતીકાલે મતદાન પર્વ. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 22 લાખથી વધુ મતદારો નવા પ્રતિનિધિની પસંદગી માટે મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક. લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે બાબર ખાતે રવિવારે સમી સાંજે જ્વેલર્સના વેપારી પાસેથી 1.5 લાખનો મુદ્દામાલ ભરેલા થેલાની લૂંટ થતા ખળભળાટ. જોકે બાબર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ
ગણતરીના કલાકોમાં જ ઘટનાનો ભેદ ઉકેલી દીધો હોવાના અહેવાલો. લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે સહિત 5 જણાએ દિયોદરના દેલવાડા ગામની બ્રાહ્મણ યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી દાગીના લૂંટી લીધા હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ. આરોપી તરીકે કોંગ્રેસ અગ્રણીનું નામ આવતા સર્જાયો ઉહાપો. બનાસકાંઠામાં આકરી ગરમીના આતંક વચ્ચે પાલનપુરમાં જીવ સેવા સંસ્થાન દ્વારા પક્ષીઓ માટે 1200 જેટલા પાણીના કુંડાનું વિતરણ. ગઢ ખાતે પણ રોટરી સેવા દળ દ્વારા ઠંડી છાશ અને મિનરલ પાણીની પરબનો કરાયો શુભારંભ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.